મંદિર સાગર રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા બાળકો પૈકીના કેટલાક બાળકો પર ચિલ્ડ્રન હોમના હાઉસ ફાધર પર શારીરિક યાતના અપાતી હોવાની અને કોમ્પ્યુટરના ડેટા કેબલ વડે કરંટ આપવાની ધમકી ઉચ્ચારવા અંગેની ફરિયાદ સીડીએ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. જામનગરના સાધના કોલોનીની મેઇન રોડ પર આવેલ બાળ સંરક્ષણ ગૃહમાં ગઈકાલે એસડીએમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન એસડીએમ સમક્ષ કેટલાક બાળકોએ એવી રજૂઆત કરી હતી કે છેલ્લા એકાદ સપ્તાહના સમયગાળા દરમિયાન હાઉસ ફાધર તરીકે ફરજ બજાવતા સુમિતભાઈ બાબુભાઈ દાવદરાએ યાતનાઓ આપવાનું શરૂ કર્યું હતું. ચિલ્ડ્રન હોમના નિયંત્રણમાં રહેલા બાળકો પૈકી કેટલાક બાળકોને હાઉસ ફાધર દ્વારા બિનજરૂરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. ચિલ્ડ્રન હોમના કેટલાક બાળકોને ક્રિકેટની સ્ટમ્પ વડે માર મારી લાફા મારવામાં આવતા હતા અને કોમ્પ્યુટરના ડેટા કેબલ મારફતે વીજ કરંટ આપવાનો ડર બતાવવામાં આવતો હતો. આખરે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે ત્યારે ચિલ્ડ્રન હોમના જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા વિભાભાઈ કાનાભાઈ મેવાડાએ સીટીએ ડિવિઝન પોલીસ મથકમાં ઉપરોક્ત બનાવ અંગે હાઉસ ફાધર સુમિત બાબુભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323 અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 23 તેમજ જીપી એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી અને કેટલાક બાળકોના નિવેદન નોંધવાનું શરૂ કરી તપાસનો ધમધમાટ શરૂ. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હા, ગઈકાલે એક ગુના રજીસ્ટર થયો છે. જે સુમિત કરીને જે વ્યક્તિ છે એ ત્યાં હાઉસ ફાધર છે અને અમે જ્યારે ગઈકાલે અમારા પ્રાંત અધિકારી અહીંના સોલંકી સાહેબ અને અમે સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવેલી તે દરમિયાનમાં કેટલાક નાના નાના બાળકો જે છે એમણે પોતે રજૂઆત એવી કરી હતી કે સાહેબ અમને સુમિત સર વારંવાર અમને પરેશાન કરે છે, અમને હેરાન કરે છે અને અમને માર મારે છે. જેથી તેઓને અમે સાંભળી અને અમને એમ લાગ્યું કે ખરેખર આ બાળકોને હેરાન કરે છે અને એને કોઈ યાતનાઓ આપે છે, તો જેથી અમે એને એ ડિવિઝનની અંદર અમે આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. અને આ રીતે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાનમાં સુમિત જે છે એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી એને એરેસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં એની કાર્યવાહી ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે. એવું કશું છે નહીં, પરંતુ એને માર મારવાની એવી રજૂઆત કરેલી હતી કે અમને વારંવાર ખીજાઈ જાય છે અને અમે માર મારે છે, એટલે એ રીતનું એને યાતનાઓ આપે છે. એ બાબતની અમે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે ગુનો રજીસ્ટર કરેલ છે. હા, એ અત્યારે ગુનો રજીસ્ટર થઈ રહ્યો છે અને અત્યારે હાલમાં એનો પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને વ્યક્તિને એરેસ્ટ કરવામાં આવેલ છે. જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકર સાહેબના આદેશથી પ્રોએક્ટિવ ગવર્નન્સના ભાગરૂપે ગઈકાલે હું મારી ટીમ સાથે એટલે કે મામલતદાર શ્રી સર, ડીવાયએસપી હેડક્વાર્ટર સૈયદ સાહેબ સાથે તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને લઈને સાધના કોલોની લાલપુર રોડ ઉપર આવેલા ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધેલી. ત્યાં બાળકો સાથે વિચાર ગોષ્ઠી કરતા જોવા મળેલું કે ત્યાં હાઉસ ફાધર તરીકે ફરજ બજાવતા સુમિતભાઈ દાવદરા દ્વારા એમને અવારનવાર ક્રિકેટના સ્ટમ્પ તથા લાકડી વડે મારવામાં આવે છે. એમના ઉપર એક હાવ ઊભો કરવામાં આવે છે, ડરાવવામાં ધમકાવવામાં આવે છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ તેના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેના સુપરિન્ટેન્ડન્ટશ્રીને આ બાબતે બોલાવીને પૂછતા એમણે આ બાબતે ગંભીરતાથી લઈ સિટી પોલીસ સ્ટેશન્સમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 23 હેઠળ એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જે બાબતે પોલીસે એમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એ જ રીતે પટેલ કોલોનીમાં આવેલ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે અત્રેના મહિલા ડેપ્યુટી કલેક્ટર શ્રી મીતાબેન જોશી દ્વારા પણ ત્યાં તપાસ હાથ ધરાયેલી. તપાસમાં એવું જાણવા મળેલ કે એક દીકરી 13 વર્ષના છે કે જેમને એક 54 વર્ષના આધેડ દ્વારા છેડતી કરવામાં આવતી હતી, જેથી આજરોજ મહિલા પીએસઆઈ શ્રી દ્વારા એ આધેડની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રંગમતી અને નદી ઉપરની આજુબાજુના જે દબાણો થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં કોર્પોરેશન્સ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હજી પણ જે લોકો આ પ્રકારનું દબાણ કરશે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર પ્રોએક્ટિવલી કામ કરી રહ્યું છે. એના જ ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન માટે એક મોટા ઝુંબેશના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરાઈ છે. આઈ રિક્વેસ્ટ ઓલ ધ સિટીઝન્સ
કે આ કાર્યમાં અમને સહયોગ આપે. ઉપરાંત આવી નાની મોટી કોઈ પણ ફરિયાદ મળે કે જેમાં બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓને કોઈ અત્યાચાર થતો હોય અથવા એમના વિરુદ્ધ એમનું શોષણ થતું હોય, એમને કોઈ તકલીફ પડતી હોય, રાત્રિના આવતા જતા સમયે, સ્કૂલે આવતા જતા સમયે તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રનું અથવા જિલ્લા પોલીસ તંત્રનું ધ્યાન દોરે. ચોક્કસપણે આવા તત્વો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી હાથ ધરાશે. નાનામાં નાના ઇસ્યુને પણ બિલકુલ સંવેદનશીલથી લઈ અને કામગીરી કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે. અનિલ ગોહિલ સાથે જગદીશ ખેતિયા, NS ગુજરાત ન્યૂઝ, જામનગર.